સુપ્રભાત. બીજા દિવસની કાર્યશાળામાં આપણે એક સરસ મજાની પ્રવૃત્તિમાં જોડાવાના છીએ. સવારે જે ગૌશાળાનો આનંદ લીધો હતો ત્યારબાદ શ્રમ કાર્ય માટે સૌ મિત્રો આવી ગયા છે અને ટૂંક સમયમાં જ હું જો તમને બતાવી રહી છું કે બધા કેટલું સરસ શ્રમ કાર્ય કરી રહ્યા છે અને આપણે બધા સાથે મળીને આ શ્રમયજ્ઞમાં જે કંઈ અનુભવ લઈએ તો એવો સંકલ્પ કરીએ કે જીવનનું કાર્ય કરવામાં જે શ્રમનો એક મહિમા છે એને સાર્થક કરી શકીએ અને જીવનમાં એને ઉતારી શકીએ. જો આ સરસ મજાનું ચોગાન આજે અમે બધા વાળીએ છીએ અને મદદ કરીએ છીએ, પણ અહીંના નિવાસી વિદ્યાર્થીઓ તો નિયમિત આ પ્રક્રિયાઓ કરતા હોય છે. જો અમારા મિત્રો છે ખૂબ સરસ રીતે સફાઈ કરી રહ્યા છે. આ વિડીયો લેવો જરૂરી છે એટલે વારાફરતી અમે વિડીયો લેશું, પણ એનો મતલબ એવો નથી કે હું વિડીયોગ્રાફી કરું છું તો હું શ્રમ કાર્ય નથી કરવાની. હે ને સાહેબ, તમે કરાવશો ને વિડીયોગ્રાફી? આમ તો તમને એમને મેં વિડીયો બતાવેલો હોય તો તમને એમ લાગે કે કેટલી ચોખ્ખી છે લોકભાર. ઉજળું હોય ને હું શું ઉજળું કરવાનું, માંજેલાને શું માંજવાનું, પણ અહીંયા છે ને પ્રકૃતિનો કચરો હોય, બાકી અહીંયા ચોખ્ખાઈ છે, એ ચોખ્ખાઈમાં ક્યાં સફાઈ કરવાની રહી આપણે. તો આપ સૌ જોઈ રહ્યા છો કે જે કંઈ કચરો છે એ બધો પ્રકૃતિક કચરો છે, એટલે કંઈ માંજેલાને માંજવું એવું નથી. જુઓ અમારા મિત્રો કેટલા ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે. આના તમામ મિત્રોને પોતાની શાળા સફાઈનો પણ અનુભવ છે જ, કહેવાય ને અમે શિક્ષક છે ને એ હા કલમ પણ લઈ શકે, ઝાડુ પણ લઈ શકે ને, તો પોતાની શાળા સફાઈ પણ કરે. જો અમારા મિત્ર જ અહીંયા સરસ મજાના ફૂલોનો પ્રાકૃતિક કચરો છે એમને એકત્ર કરી રહ્યા છે. તો વિડીયોગ્રાફી ખૂબ થઈ ગઈ, ચલો મારી વારી છે, હું સફાઈ કરવા જઉં છું. આ બાજુ જોજો સાફ સફાઈ વાળા બધા. વિડીયો આવી છે બધાનો. સફાઈ કરવા જવું છે ને, તને જે નામ ગમે એ રાખજે, ચંગુ મંગુ અમે જઈએ છીએ.